विशेष न कहता अपना वक्ताओं ने अपना आदरणीय वडीलों ने अपने सांभळवा लेजो त्यारे वो आपना विशेष नहीं कहता આ સમાજ વચ્ચે આપણા સમાજના તમામ યુવાનોએ આ સમાજના આદરણીય વડીલોએ જે મહેનત કરી સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે એ બધા સૌનો અભિનંદન બાલુજીને અહીંયા હલો ગુરુ ઠાકોર સમાજ અને ભારત સરકારના કેન્દ્રીય પ્રધાન એવા મહેન્દ્રભાઈ મુચકુરા બીજા જેવા લોકસભા અને સોરી રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરતા અને અમારા વિસ્તારની અંદર નહીં પણ આખા સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ સહિત તમામ સમાજોને તમામ લોકોના ભોજનના દાતા આપો ખરેખર બધા સમાજના હમણાં જોડે વાલ્મીકિ સમાજના સમૂહ લગ્નની અંદર ભોજના દાતા બન્યા હતા બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્ન હોય તો બીજા સમાજના સમૂહ લગ્ન હોય હંમેશા કોઈ જે ઉદાહરણ આપણે ફાળો આપ્યો છે બીજા માટે ભોજનનો દાતા તરીકે બન્યા છે આજે પણ કોઈ જ્યાં બધા જ એમના ધર્મપત્ની કાંતાબેન કુંવરજી અહીંયા ઉપસ્થિત છે હું દિવાનજી ભાઈ કેન્દ્રીય પ્રધાન મુચકુરા સાહેબના દાન કર્યું છે લાઈવ પ્રોગ્રામનું જે દાન કર્યું છે બેસાડીના ધારાસભ્ય આપણા રાજ્યસભાના સાંસદ આદરણીય જુગલભાઈ લોખંડવાલા જો અહીંયા આપણી વચ્ચે પધારી રહ્યા છે અભિનંદન Thank you.
अग्रणी राज्यसभा सांसद आदरणीय जुगलभाई ठाकुर ताड़ियों घंटा जुगलभाई गेला सरपंच गणपति प्रमुख माननीय श्री पूनमजी भी अपना समाज ना माननीय प्रमुख श्री तमाम प्रतिष्ठित आगेवनो माताओं बहनों ने नवयुगल दंपतियों भूतपुरा साहब ना भाई नरेंद्र भाई यहाँ पधारिया चुके थे अपने मानु भाव ने अपने स्वागत से कार्यक्रम की शुरुआत करी थी भैया તેથી આગળ જગ્યા ખુલ્લી રાખે નવ દંપતીઓ એ પાછળ જો ઉભા રહે જેને ભોજન કર્યું એ પણ સ્વરી મંડપમાં પોતાનું સ્થાન મેળવી લે સમૂહ લગ્નની અંદર જેમને જેમને આ સમૂહ લગ્નની અંદર સમયનું યોગદાન આપી અને આ સમાજના દીકરા દીકરીઓના આ માંડવાની અંદર જેમને લગ્ન કરવાનું જે કામ કર્યું છે એવા અમારા સમાજના એ હંમેશા દુનિયાનું સર્વશ્રેષ્ઠ જન છે અને એના માટે મારી વિનંતી છે કે આપણા બાળકો એ માં સરસ્વતીના ઉપાસક બને અને શિક્ષણમાં આગળ વધે શિક્ષણમાં આગળ વધીશું તો વ્યસન મુક્ત પણ બનીશું અને સાથે સાથે સમાજનો વિકાસ પણ થશે આજે આ સુંદર કાર્યક્રમની અંદર આયોજકોએ મને જે બોલાવી મારું સન્માન કર્યું એ બદલ આયોજકોનો અને સર્વે સમાજના શ્રેષ્ઠીઓનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય તમે ભણેલા ગણેલા હશો તો તમારું આગળ કોઈક ને કોઈક જગ્યાએ નાના મોટા વ્યવસાય કે નોકરી ધંધો માટે તમને એ કામમાં આવવાનું બીજી વસ્તુ કે જે પ્રમાણે વ્યવસ્થાઓ તમારા જોડે જે કરવામાં આવી કોઈકે તિજોરી ભેટ આપી છે કોઈ ભોજન ભેટ આપ્યું છે કોઈ નાની મોટી વસ્તુઓ ભેટ આપી હશે કારણ કે એક માંડવે દીકરા દીકરીઓ પરણે અને પરણી અને પોતે સુખી થાય સંપન્ન થાય એવા આશીર્વાદ એ લોકો તમને આપવા માટે આવ્યા પરંતુ મારે ખાસ એ વસ્તુ કહેવી અહીંની વાત નથી કરતો ભરતજીભાઈ અમારા એ બાજુની વાત કરું છું એક વાત કરું છું કે
એક ગામ હતું અને આવો સમૂહ લગ્ન હતો અને સમૂહથી આવી શક્યા નથી પણ અમે પણ અહીંયા એમનો શુભ સંદેશ આપ્યો છે વાલા ઠાકોર સમાજના ભાઈઓ બહેનો યુવાનો આગેવાનો નવદંપતિઓ હું આ પવિત્ર પ્રસંગની સફળતાની શુભેચ્છા સૌ પ્રાર્થના કરું છું આજે આ નવદંપતિ કે જેઓ પ્રભુતામાં પગલાં માને છે તેમને મા જગદંબા પરમકૃપાળુ પરમાત્મા સંસારના તમામ સુખો તેમના જીવનમાં ભરી દે તથા સુખમય શાંતિમય તેમનો સંસાર ચાલે એ પ્રાર્થના કરું છું તથા આ મારો બક્ષીબંધ સમાજ ને મારી તન મન ધનની જ્યારે પણ જરૂર પડે ત્યારે હું તે આપવા માટે યથાયોગ્ય પ્રયત્નશીલ રહીશ અનિવાર્ય સંજોગોને કારણે આપના દર્શનનો લાવો લઈ શકેલ નથી તે બદલ દિલગીર છું જય માતાજી જય એવી આપણે સૌ મા કુળદેવીને પ્રાર્થના કરીશું એ આ સમૂહ લગ્નની અંદર જેમને જેમને આ દીકરીઓ અને દીકરાઓને પરણાવવા માટે જે જે દાતાઓ બન્યા છે એ તમામ દાતાઓ પરિવાર અમર પેલોસ કડીની અંદર સાહેબ આ કંકોત્રીની અંદર દાગીના લઈ આવતો પાછો જો એટલે તમામ મહાનુભાવ અને દાતાઓને અભિનંદન પાઠવું છું આજે ઠાકોર સમાજના મહત્વના આગેવાનો અને વિરમગામ મંડળ તિત્રોજ તાલુકાના ખૂબ સમાજ માટે જેમણે મહેનત કરી છે એવા તમામ આગેવાનો એ ઉપસ્થિત છે એટલે વર્ષોથી આપણે એક જ વાત કરીએ છીએ કે સમાજની અંદર કુરિવાજો અંધશ્રદ્ધા દૂર થાય વ્યસનો દૂર થાય અને શિક્ષણ વધે અહીંયા બેઠેલા તમામ પ્રતિનિધિ એ હંમેશા આખા ગુજરાતની નહીં પણ ગુજરાતની બહાર જાય તો સમાજની ચિંતા કરતા હોય છે તે આપણે બધાએ આજે નક્કી કરવાનું છે કે સમાજની અંદર જે પણ કુરિવાજો હોય અંધશ્રદ્ધા હોય એ દૂર કરીશું વ્યસનો દૂર કરીશું અને આપણે દીકરા દીકરીઓને ભણાવીશું અને સાહેબ તમારા માટે જેમણે એ મહેનત કરી છે સાહેબ જમણવારના દાતા કુંવરજીભાઈ એ નહીં કે ઠાકોર સમાજ અઢારે આલમ ની અંદર એ જમણવારના દાતા બનતા સાંસદ સભ્ય શ્રી જુગલજીભાઈ ઠાકોર સરસ મજાની વાત કરીને અહીંથી હજુ હમણાં જ વિદાય લીધી છે સાથે સાથે આપણી સાથે હાલના ધારાસભ્ય શ્રી બહુચરાજી ભરતજી ઠાકોર સમાજના પ્રમુખ આપણા ઠાકોર સમાજના બળદેવજી આપણા પૂર્વજી એવું કહી ગયા કે તમે બધા દિલ્હી આવો પણ અમે બધા ખરેખર તમને દિલ્હી લાવવા વાળા છીએ તમને મારી જ વાત કરું તો મારું દવાખાનું ધમધમતું હતું પણ આપણા ઠાકોર સમાજની પ્રગતિ થાય એના માટે હું રાજકારણમાં આવ્યો છું આમ દેશી ભાષામાં કહીને તો 1,12,000 કરવા આવ્યો છું પણ હું ને બળદેવજી ને જુગલજી ને અમે બધા એવા વ્યક્તિ છીએ કે પહેલાના રાજકારણી એવી વાત કે અમને આપણે દિલ્હી દેખાડી દઈશું ને તો પછી આપણે ઘરે બેહવું પડશે પણ અમે જુદા છીએ અમે તો બધા એવું છીએ કે તમે બધા દિલ્હી આવો દિલ્હી જુઓ અને અમારા કરતા આગળ જાઓ એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરી છીએ સાથે આજે તમામ આ ધર્મ લગ્ન સમારંભમાં 51 દંપતીઓ છે આજે પ્રભુદાના પગલાં માંડ્યા છે એ બધાનું લગ્ન જીવન ખૂબ સુખી નીકળે એના માટે આશીર્વાદ પણ આપું છું અને સાથે આમ તો તમે બધા મને મત ખૂબ આપ્યા છે એના કારણે જ હું સંસદ સભ્ય બન્યો છું અને એની જ નોંધ લઈને વડાપ્રધાન મોદી સાહેબે મને મંત્રી બનાવ્યા છે પણ તમારી ઘરે જેટલી દીકરીઓ એને ખૂબ ભણાવજો શા માટે કહું છું કે હું મહિલા અને બાળ વિકાસનો મિનિસ્ટર છું અને મહિલા બાળ વિકાસ મારું ખાતું છે તમારી બેન કે દીકરી જ્યાં સુધી ભણવું હોય ને ત્યાં સુધી ભણાવજો 12મા ધોરણ સુધી ભણાવવાની જવાબદારી તમારી 12મા ધોરણ પછી એ દીકરી મને સોંપી દેજો એ દીકરી ડૉક્ટર બને એન્જિનિયર બને વકીલ બને કે એથી પણ આગળ ભણે અને ઇવન વિદેશ જાય મારું મંત્રાલય તમને 1 પણ રૂપિયો લીધા વગર 1 પણ તમારી દીકરીને સંપૂર્ણપણે છે કે એને જ્યાં સુધી ભણવે ત્યાં સુધી ભણાવશે આ પ્રકારની યોજનાઓ આમ તો અનેક વર્ષોથી અત્યાર સુધી પ્રજા સુધી હિમાયત ઠાકોર સમાજ સુધી પહોંચતી નથી પણ હવે તો હું ખુદ પોતે દિલ્હી છું એટલા માટે તમારી બેન દીકરીઓને ખૂબ ભણાવો સાથે સાથે ભાઈઓને પણ ભણાવો અને હજુ હમણાં જ આપણી દીકરીઓ ભણી શકે કારણ કે અત્યાર સુધી લગ્નની દીકરીની